ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન તેની સમજૂતી મેળવીએ આ ચેપ્ટરમાંથી ચાર ગુણનો દાખલો પૂછાય છે સૌપ્રથમ આપણે વિસર્જનનો અર્થ જોઈએ વિસર્જન એટલે જે તે બાબતના અસ્તિત્વનો અંત અહીં ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનના સંદર્ભમાં અભ્યાસ કરવાનો હોવાથી બે બાબતોના વિસર્જનનું ધ્યાનમાં લેવામાં આવે છે એક ભાગીદારી પેઢીનું વિસર્જન અને બીજું ભાગીદારીનું વિસર્જન હવે સૌ પ્રથમ આપણે પેઢીનું વિસર્જન કેને કહેવાય તે જોઈએ જ્યારે ભાગીદારી પેઢી તેનું ધંધાકીય કામકાજ એટલે કે ધંધો કાયમ માટે બંધ કરે એટલે કે કાયદાકીય દ્રષ્ટિએ પેઢીનું અસ્તિત્વ કાયમ માટે મટી જાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું કહેવાય ટૂંકમાં જ્યારે ચાલુ પેઢી બંધ થાય અને તેનો ધંધો બંધ કરવામાં આવે ત્યારે તેને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે હવે આપણે ભાગીદારીનું વિસર્જન જોઈએ એક સિવાયના બાકીના બધા ભાગીદારો પેઢીમાંથી છૂટા થાય ત્યારે પણ ભાગીદારીનો અંત આવે છે અને ચાલુ રહે તો તે એક ભાગીદાર હવે પેઢીનો વ્યક્તિક માલિક બને છે આ રીતે પણ પેઢીનું વિસર્જન થાય છે કેટલીકવાર પેઢીનો ચાલુ ધંધો કોઈ જોઈ સ્ટોક કંપનીને વેચી દેવામાં આવે છે ત્યારે પણ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે આમ આપણે કહી શકીએ વિસર્જન બે રીતે થઈ શકે એક ભાગીદારી પેઢીનું વિસર્જન અને બીજું છે ભાગીદારીનું વિસર્જન હવે આપણે પેઢીનું વિસર્જન તેનો અર્થ સ્પષ્ટ કરીએ ભારતીય ભાગીદારી ધારાની કલમ ઓગણચાલીસ અનુસાર પેઢીનું વિસર્જન કરી બધા ભાગીદારો છૂટા થાય ત્યારે તેમની વચ્ચે ભાગીદારનો અંત આવે તેને પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે આ પ્રકારે ભાગીદારીનું વિસર્જન કરી પેઢી બંધ કરવામાં આવે છે ત્યારે પેઢીનું વિસર્જન કહેવામાં આવે છે આવા સંજોગોમાં પેઢીનો ધંધો બંધ થાય પરિણામે તેની મિલકતો વેચી દઈ અને તેની ઉપજમાંથી પેઢીના દેવા ચૂકવાય છે અને વધતી રકમમાંથી ભાગીદારોની મૂડી તેમના કરાર પ્રમાણે પરત કરવામાં આવે છે જ્યારે પેઢીનો સમગ્ર ધંધો વેચી દેવામાં આવે તો પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય હવે આપણે ભાગીદારીનું વિસર્જન જોઈએ જ્યારે કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય મૃત્યુ નાદારી કે અન્ય કારણોસર ધંધો બંધ ન કરવામાં આવે બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે ત્યારે જૂની ભાગીદારીનું વિસર્જન કહેવાય ધંધામાંથી જતા ભાગીદાર સિવાયના બાકીના ભાગીદારો ધંધો ચાલુ રાખે છે તેને પરિણામે નવી ભાગીદારીની રચના થાય છે સામાન્ય સંજોગોમાં ચાલુ રહેતા ભાગીદારો વચ્ચે ભાગીદારીનું પ્રમાણ બદલાય છે આવા સંજોગોમાં પેઢીનું વિસર્જન થતું નથી પરંતુ ભાગીદારીની પુનઃરચના એટલે કે પુનર્ગઠન નવી રચાયેલી પેઢી અસ્તિત્વમાં આવે છે ભાગીદારી એ ભાગીદારો વચ્ચેનો સંબંધ છે જ્યારે પેઢી એ બધા જ ભાગીદારોનું સામયિક નામ છે હવે આપણે તેની વચ્ચેનો તફાવત જોઈએ અહીં ભાગીદારીનું વિસર્જન અમે અને ભાગીદારી પેઢીનું વિસર્જન આ બંને વચ્ચે તફાવત રહેલો છે પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી થિયરી પણ પૂછાઈ શકે છે તેથી આપણે આ તફાવત છે તે અગત્યનો છે સૌ પ્રથમ અર્થની દૃષ્ટિ જોઈએ ભાગીદારીનું પુનર્ગઠન એટલે ભાગીદારીનું વિસર્જન ભાગીદારી પેઢીનો કાયમી અંત એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન પેઢીનું અસ્તિત્વની દૃષ્ટિએ જોઈએ પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે જ્યારે પેઢીનું અસ્તિત્વનો અંત આવે છે હિસાબી ચોપડાઓની દૃષ્ટિ જોઈએ હિસાબી ચોપડાઓ ચાલુ રહે છે જ્યારે હિસાબી ચોપડાઓ બંધ કરવામાં આવે છે હિસાબોની પતાવળની દૃષ્ટિ જોઈએ હિસાબોની પતાળ થતી નથી પરંતુ પુનઃ મૂલ્યાંકન ખાતામાંથી ઉદભવતો નફો કે નુકસાન અનુક્રમે ભાગીદારોના મૂડી ખાતે જમા કે ઉધાર કરવામાં આવે છે સામાન્ય રીતે પેઢીમાંથી થતા ભાગીદારનો હિસાબ કરવામાં આવે છે સામે જોઈએ હિસાબોની પતાળ થાય છે માલ મિલકત ખાતા દ્વારા મિલકતનો નિકાલ કરી જવાબદારી ચૂકવવામાં આવે છે વધેલ રકમ ભાગીદારો વચ્ચે હિસાબોની પતાટ પેટે ચૂકવવામાં આવે છે અદાલતનો હસ્તક્ષેપ ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી અદાલતના હસ્તક્ષેપની જરૂર હોતી નથી સામે જોઈએ જ્યારે જરૂરી હોય ત્યારે અદાલત દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે હવે તેની અસર જોઈએ ભાગીદારીનું વિસર્જન થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન ન પણ થાય સામે જોઈએ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો આપોઆપ ભાગીદારીનું વિસર્જન થાય છે હવે આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન છે તે કઈ રીતે થાય છે તેની સમજૂતી મેળવીએ સૌ પ્રથમ છે પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ ભારતીય ભાગીદારી ધારા ઓગણીસો બત્રીસ મુજબ ભાગીદારી પેટીનું વિસર્જન બે પદ્ધતિઓ અથવા તો રીતો વડે થાય છે નંબર એક સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન બીજું છે અદાલત દ્વારા વિસર્જન સૌપ્રથમ આપણે સામાન્ય વિસર્જન જોઈએ અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેના કોઈપણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે નંબર એક સર્વસંમતિથી જ્યારે બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે છે જેને મરજીયાત વિસર્જન કહે છે નંબર બે કરાર દ્વારા ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલ કરારની શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે નંબર ત્રણ કાયદા દ્વારા વિસર્જન નીચેના સંજોગોમાં પેઢીના કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન થાય છે નંબર એ પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય બી પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે પેઢીનું વિસર્જન થાય ચોથું કારણ છે ચોક્કસ ઘટનાને કારણે જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતા વિસર્જન થાય છે અને જો કોઈ ચોક્કસ હેતુ માટે સ્થાપના થઈ હોય તો હેતુ પૂર્ણ થવાથી પેઢીનું આપોઆપ વિસર્જન થાય છે નોટિસ દ્વારા સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈપણ ભાગીદાર ભાગીદારી પેઢીનું વિસર્જન કરવામાં પોતાનો ઈરાદો જણાવતી લેખિત નોટિસ અન્ય ભાગીદારને આપે છે આ નોટિસમાં જણાવેલ તારીખથી અથવા નોટિસ મળે ત્યારથી તેમની વચ્ચે ભાગીદારીનો અંત આવે છે આ રીતે પેઢીનું વિસર્જન થાય છે હવે આપણે વિસર્જનની બીજી રીત જોઈએ અદાલત દ્વારા વિસર્જન કોઈ પણ ભાગીદાર અદાલતમાં અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા હુકમ કરી શકે નંબર એક કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય નંબર બે કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન બને નંબર ત્રણ કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે નંબર ચાર કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે નંબર પાંચ કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાય પક્ષને વેચે નંબર છ પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય નંબર સાત અદાલત વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે આમ અદાલત દ્વારા વિસર્જન છે આ રીતે થઈ શકે છે હવે આપણે વિસર્જનના હિસાબોની પતાવટ અંગે જે કાનૂની જોગવાઈઓ છે કે અન્ય જોગવાઈઓ છે તેની સમજૂતી મેળવીએ આપણે આના પછીનો જે વિડીયો આવશે તેમાં તેની વિગતવાર સમજૂતી આપણે મેળવીશું આ ચેપ્ટરમાંથી થિયરી પૂછાઈ શકે છે તેથી આપણે આ બધા પ્રશ્નો છે તે તૈયાર કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિસર્જનમાં તેની પતાવટ અંગે કાનૂની અને અન્ય જોગવાઈઓ શું છે તેની સમજૂતી મેળવીએ નંબર એક પેઢીની ખોટ અંગે ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન નીચે પ્રમાણે અમલમાં મૂકાય છે નંબર એક પ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય છે અને જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ થાય છે અને જો મૂડી પૂરતી ન હોય તો આવું નુકસાન ભાગીદારો તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લે છે અને તે માટે જરૂર અનુસાર પોતાની અંગત મિલકતમાંથી તે ભરપાઈ કરે છે આપણે બીજી જોગવાઈ જોઈએ પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે તેથી પેઢીના ત્રાહિત પક્ષ પરના જે દેવા છે તે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે જવાબદાર છે પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોની અંગત મિલકતો અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગ લેવાય છે પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાને પરિણામે તેમની અંગત મિલકતનો ઉપયોગ અંગત દેવા ચૂકવવા બાદ વધેલી રકમમાંથી પેઢીના દેવા ચૂકવવા માટે થઈ શકે છે હવે આપણે ત્રીજી જોગવાઈ જોઈએ ભાગીદારોને પેઢીની લોન ભાગીદારી પેઢીમાં વિસર્જનમાં પેઢીની મિલકતો વેચી તેની ઉપજમાંથી સૌ પ્રથમ વિસર્જન ખર્ચ અને ત્યારબાદ પેઢીના દેવા ચૂકવવામાં આવે છે ત્યારબાદ વધતી રકમમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવવાની હોય છે પેઢીના દેવા ચૂકવ્યા બાદ વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોએ આપેલ લોન પરત કરવા માટે અપૂરતી હોય અને ભાગીદારો પાસે અંગત કંઈ વસૂલ કરી શકે તેમ ન હોય તો તેવા ભાગીદારીની લોન લોનના પ્રમાણમાં ચૂકવાય છે ચોથી જોગવાઈ છે ભાગીદારની પત્નીની લોન ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપેલી હોય તો તેવી લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાય પક્ષ પરત્વે દેવા તરીકે ચૂકવવામાં આવે છે જો તેના પતિના નાણાંમાંથી તેણે પેઢીને લોન આપી હોય તો તે ભાગીદારની લોન જ ગણાય પાંચમી જોગવાઈ છે ભાગીદારોની જવાબદારી આપણે આગળ જોઈ ગયા તે મુજબ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર થાય ત્યારે સદ્ધર ભાગીદારે પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી પણ ચૂકવવા પડે છે છઠ્ઠી જોગવાઈ છે પેઢીની મિલકતોના ઉપજની વેચણી પેઢીની મિલકતોની ઉપજમાંથી ચૂકવણી માટે નીચેનો ક્રમ દર્શાવેલ છે તે મુજબ જ ચૂકવણી થાય છે નંબર એક સૌ પ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય છે નંબર બે ત્યારબાદ ત્રાહિત પક્ષ એટલે કે વ્યક્તિઓ પરત્વેના દેવા ચૂકવાય છે નંબર ત્રણ ત્યારબાદ ભાગીદારોની લોન ચૂકવાય છે નંબર ચાર છેલ્લે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત ચૂકવવામાં આવે છે નંબર પાંચ તેમ છતાં રકમ વધે એટલે કે નફો હોય તો બધા ભાગીદારો વચ્ચે તે નફા નુકસાનના પ્રમાણમાં વેચી આપવામાં આવે છે આ બધી જોગવાઈઓ આ રીતે થાય છે હવે આપણે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા કઈ છે તેની સમજૂતી મેળવીએ ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં તેની મિલકતો વેચીને મળેલ આવકમાંથી અગાઉ જણાવ્યા પ્રમાણે એટલે કે ઉપર જણાવ્યા મુજબ ચૂકવણી કરવામાં આવે છે વિસર્જનની હિસાબી અસરોને પરિણામે પેઢીના હિસાબી ચોપડા છે તે બંધ થઈ જાય છે હવે આપણે વિસર્જનની હિસાબી અસરો ચકાસીએ ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતો વેચી દેવામાં આવે છે અને આ આવકમાંથી દેવા ચૂકવતા જાય છે રકમ વધે તો મૂડી પરત થાય છે અને પેઢીના જે ચોપડાઓ છે તે બંધ કરવામાં આવે છે તેના માટે જરૂરી ખાતા નીચે મુજબના ખોલવામાં આવે છે નંબર એક મિલકત નિકાલ ખાતું તેનું બીજું નામ છે સંપાદન ખાતું નંબર બે ભાગીદારોની લોનના ખાતા નંબર ત્રણ ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા નંબર ચાર રોકડ ખાતું અથવા બેંક ખાતું હવે આપણે માલ મિલકત નિકાલ ખાતું શું છે તેની સમજૂતી મેળવીએ પરીક્ષામાં ટૂંકડો માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ટૂંકનો આવી રીતે પૂછાઈ શકે માલ મિલકત નિકાલ ખાતું સમજાવો તો હવે આપણે તેના વિશે સમજૂતી મેળવીએ માલમિલકત નિકાલ ખાતું પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે જો પરીક્ષામાં અર્થ તરીકે પૂછાય કે માલમિલકત નિકાલ ખાતું એટલે શું અને એક માર્કમાં પ્રશ્ન હોય તો આટલું જ ઉપરનું છે તે જ પેરેગ્રાફ લખવાનો છે પણ જો ટૂંકડોન તરીકે પૂછાય તો ચાર માર્કમાં પૂછાય તો આપણે ડિટેલ્સમાં નીચે મુજબ પણ દર્શાવીશું ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ કે બેંક ખાતા સિવાયની મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત ખાતે તેની ચોપડી કિંમતે લઈ જવામાં આવે છે ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે દેવાની ચૂકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરવામાં આવે છે માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત છે તે માલ મિલકત ખાતાનો નફો કે નુકસાન હોઈ શકે આ તફાવત ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જે પ્રમાણ આપેલું છે તે મુજબ વેચવામાં આવે છે નફો હોય તો તેના મૂડી ખાતે જમા થાય છે અને નુકસાન હોય તો તેના મૂડી ખાતે ઉધાર થાય છે આમ ઉપર મુજબની વિસર્જનની હિસાબી અસરો આપવા માટે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે પરીક્ષા માટે આ શોર્ટ નોટ ખૂબ જ અગત્યની છે ખાસ ધ્યાનમાં રાખો હવે આપણે માલ મિલકત નિકાલ ખાતું કઈ રીતે બને તેનો નમૂનો પણ જોઈ લઈએ માલમિલકત નિકાલ ખાતાનો નમૂનો તેમાં ઉધાર બાજુ સૌપ્રથમ પરચૂરણ મિલકત ખાતે લખી તેમાં જે કંઈ મિલકતો આપેલી છે તે દર્શાવવામાં આવે છે જેમ કે જમીન પ્લાન્ટ યંત્ર ફર્નિચર રોકાણ દેવાદાર લેણી હુંડી અન્ય મિલકતો વગેરે ત્યાર પછી જે આપણે દેવા ચૂકવી છીએ તે રોકડ ખાતે આવો શબ્દ દર્શાવવામાં આવે છે તે દર્શાવવામાં આવે છે ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતે જે ભાગીદાર દેવું સ્વીકારે તે દર્શાવવામાં આવે છે ત્યાર પછી રોકડ બેંક ખાતે જે આપણે નહીં નોંધાયેલી જવાબદારી છે તેની ચૂકવણી કરીએ તે દર્શાવવામાં આવે છે ત્યાર પછી વિસર્જન ખર્ચ જો ચૂકવ્યું હોય તો તે દર્શાવવામાં આવે છે ત્યારબાદ ભાગીદારોનું મહેનતાણું ચૂકવ્યું હોય તો તે દર્શાવવામાં આવે છે અને સૌથી છેલ્લે જો તફાવત આવે તો મૂડી ખાતે કે ચાલુ ખાતે આ જે નફો હશે તેની વેચણી કરવામાં આવે છે આ ખાતાની જમા બાજુ સૌ પ્રથમ જોગવાઈઓ ખાતે જેમાં આપણે પાકાશરામાં દર્શાવ્યા મુજબ ગાલખા ધનામત છે ઘર્ષારાપણ છે દેવાદાર લેણી હુંડી વટાવનામત છે તે દર્શાવવામાં આવે છે ત્યારબાદ પરચૂરણ દેવા ખાતે એટલે કે દેવાઓ જેમાં લેણદાર દેવી હુંડી બેંક ઓવરડ્રાફ્ટ કારીગર નભાવા ભંડોળ ચૂકવાના બાકી ખર્ચ તે દર્શાવવામાં આવે છે ત્યારબાદ મિલકતોનું જે વેચાણ કરવામાં આવે તો મળેલ રોકડ દર્શાવવામાં આવે છે ત્યારબાદ ભાગીદારે લીધેલી મિલકત છે જે તેના મૂડી ખાતે લઈ જવામાં આવેલી હોય તે દર્શાવવામાં આવે છે ત્યારબાદ નહીં નોંધેલી જે મિલકત છે તેનું વેચાણ કરવામાં આવે તે તે રોકડ બેંક ખાતે દર્શાવવામાં આવે છે અને સૌથી છેલ્લે જો ઉધાર બાજુનો સરળ વધારે હોય અને જમા બાજુ જે ખૂટતી રકમ છે તે માલ મિલકત નિકાલ ખાતાની ખોટ ગણાય તે ભાગીદારો છે તેના મૂડી ખાતે અથવા તો ચાલુ ખાતે વેચણી કરી લેશે આ રીતે માલ મિલકત નિકાલ ખાતું છે તે તૈયાર કરવામાં આવતું હોય છે હવે પછીના વિડીયોમાં આપણે જે દાખલાઓ પૂછાતા હોય છે પરીક્ષામાં કુલ ચાર માર્કના દાખલા પૂછાય છે તેની સમજૂતી હવે પછી આપણે મેળવીશું